કે યુનિક વસ્તુ છે, તમને અમદાવાદની અંદર લગભગ ક્યાંય જોવા નહીં મળે, અને વસ્તુ છે બ્લેક પાઉંભાજી. તો કેવું છે ફેમિલી, આવે બધા તાજા મજા છે? હું છું આપનો હોસ્ટ તપન, અને આપ જઈ રહ્યા છે તપન ફૂડી. હવે આપણે એક નવી ભાજી ખાવા આવ્યા છીએ, અને આપણે લઈને આવ્યા છે ભૂખર નીલ છે, બરાબર છે? અને નીલભાઈ, આપણે કઈ જગ્યાએ આવ્યા છે અને કઈ ભાજી ખાવા આવ્યા છે? આપણે આવ્યા છીએ અત્યારે વસ્ત્રાલની અંદર, બરાબર, અને નાઇન સ્પાઇસીસ કરીને સ્ટોલનું નામ છે. અને બીજું કે યુનિક વસ્તુ છે, તમને અમદાવાદની અંદર લગભગ ક્યાંય જોવા નહીં મળે, અને વસ્તુ છે બ્લેક પાઉંભાજી. તમે સાચું સાંભળ્યું, બ્લેક પાઉંભાજી, કાળા કલરની પાઉંભાજી તમને અહીંયા આગળ મળશે, બરાબર. અને જોઈએ ને કે ભાઈ બ્લેક પાઉંભાજી નવી જ વસ્તુ છે, નવી વસ્તુ આમ તો અમદાવાદની અંદર, હા અમદાવાદની અંદર કોઈ જગ્યાએ છે નહીં, આમ તો અમદાવાદની અંદર નવી વસ્તુ છે, અમદાવાદની અંદર એકદમ નવી વસ્તુ. તો ચલો વધારે વાર ના કરીએ અને અંદર જઈએ, અને લોકેશન તો આપણે ડાયરેક્ટ સરને જ પૂછી લઈશું, બરાબર પૂછી લઈશું, કારણ કે લોકેશન વધારે એમને જ ખ્યાલ આવશે. એક્ચ્યુઅલી મને કેવું છે, અમે બી આ એરિયાની અંદર ઓઢવમાં જ છે, હા ઓઢવ રિંગ વસ્ત્રાલ રિંગ રોડ રિંગ રોડની આસપાસ છે બસ. પણ આપણે આ પ્રોપર કે રિંગ રોડની આ સાઈડ છે, આપણે અમદાવાદ સાઈડ નહીં, આપણે રિંગ રોડની આ સાઈડની અંદર છે અને બહુ દૂરે નથી. ચલો આપણે બાજી વાત અંદર જઈને વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આજે નાઇન સ્પાઈસી ફાસ્ટફૂડ છે જે કે પાઉંભાજી આપણે બનાવે છે, બ્લેક ભાજી. એમનો ઓનર છે સર, આપણું નામ કહેજો પહેલાં. મારું નામ વિજય છે, વિજય પ્રવીણ પંચાલ. બરાબર છે. તમે આ કોન્સેપ્ટ કેટલા ટાઈમથી લાયા અને કેવી રીતે વિચારીને લાયા? અમે એકચ્યુઅલી આજે બ્લેક પાઉંભાજી છે એ 50 વર્ષ જૂની આઈટમ છે, મુંબઈની ફેમસ છે, મુંબઈની, અને મુંબઈમાં જ આ મળે છે. અમદાવાદમાં મેં નથી સાંભળ્યું કે આમ મળતી હશે. ના ના, ફર્સ્ટ ટાઈમ છે અમદાવાદની. અમદાવાદ અમે ફરતા એટલે અમને ખબર જ છે. રાઈટ. તો એના માટે તો મેં કંઈક વિચાર્યું હતું કે કંઈક યુનિક વસ્તુ આવવી જોઈએ, કેમ કે લોકોને કંઈક યુનિક ખાવાની આદત છે. શ્યોર. હવે રેગ્યુલર અગર વસ્તુ આપીએ છીએ તો લોકો યુઝ ટુ થઈ જાય, અને નવું હશે તો લોકોને પણ કંઈક વેરાયટીમાં નવું લાગશે. બરાબર. એટલા માટે પછી મેં વિચાર કર્યો કે બ્લેક પાઉંભાજી આપણે અમદાવાદમાં લાવી જોઈએ. બરાબર. અને બ્લેક ભાજી પાઉં આપણે કેટલો ટાઈમથી આપણે ચાલુ થઈ જાય? અહીંયા જસ્ટ આપણે 2-3 મહિના થયા. 2-3 મહિના શોકલ થઈ જાય. બરાબર. અને આપણો ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ હોય છે જનરલી આપણે દુકાનનો હોટલનો 11-11, પાઉંભાજી જે છે એ 5 વાગ્યા પછી આપણે સ્ટાર્ટ થાય. બરાબર છે. અને બાકીના સમયમાં શું મળે? બાકીના સમયમાં આપણે વડાપાઉં છે, મિસલ પાઉં છે, મુંબઈ વડાપાઉં મુંબઈ સ્ટાઇલમાં, પુણેની મિસલ જે નોર્મલી પુણેમાં હોય એ ટાઈપમાં આપણે બનાવીએ છીએ. પાઉંભાજી કેસ ટુ કેસમાં પણ આપણે બનાવીને આપીએ છીએ, કોઈ લાંબીથી આવતું હોય કે અમને ટેસ્ટ કરવું છે તો આપણે બનાવીને પણ આપીએ. આપણે બ્લેક ભાજીમાં આપણે શું એવું કંઈક નાખવાનું આવે છે? બ્લેક પાઉંભાજીમાં આપણે ફૂડ કલર યુઝ નથી કરતા, ટોટલી આપણા મસાલા છે અને મસાલાના હિસાબે આપણે ગરમ મસાલા કે ખડા મસાલા, એ આખો ગરમ મસાલા નથી હોતા, ખડા મસાલા કહેવાય છે. બરાબર. ખડા મસાલામાં ઘણા બધા મસાલાનું મિક્સર હોય છે અને એના થ્રુ એ મસાલા બનતા હોય છે, એના પરથી આ કલર આપશે આપણે. ઓકે. અને પર પ્લેટ શું પ્રાઇસ છે? આપણી પ્રાઇસ આપણી સ્ટાર્ટ થાય છે 100 રૂપિયાથી, એ અત્યારે રિઝનેબલ છે. રિઝનેબલ છે. એમાં આપણે શું છે સાહેબ કે આપણે પણ એક નવું કંઈક કોન્સેપ્ટમાં આવવું હતું રેસ્ટોરન્ટ બિઝનેસમાં, અમારા ફેમિલીમાં જ બધા જે સારું એવું ફૂડ બનાવી લે છે. બરાબર. એમ વિચાર કર્યો કે આપણે પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ કરી લેવું જોઈએ. બરાબર. અને ચલો હવે તો ભાજી ચાખવી જ પડશે, કેમ કે ભાજીના તો બહુ વખાણ થઈ ગયા છે. બ્લેક ભાજી, આ બ્લેક ભાજી જ કહેવાય કે ત્યાં આગળ બ્લેક ભાજી જ કે? હા હા, કાળી પાઉંભાજી, બ્લેક પાઉંભાજી કહેવાય છે ત્યાં, આપણે જ કહીએ છીએ બ્લેક પાઉંભાજી. અને અહીંયા આપણે ઇંગ્લિશના હિસાબે આપણે ગુજરાતીમાં જે ગુજરાતમાં જે આપણી લોકલ લેંગ્વેજ બ્લેક ભાજી કહીએ, તો આપણે પણ કાળી જ કે? હા, ત્યાં બ્લેક કે અહીંયા કાળી પાઉંભાજી, ત્યાં બ્લેક કે અહીંયા કાળી પાઉંભાજી કે? તો ચલો કંઈક ટ્રાય કરીએ, આપણે નવું છે. મસાલા કયા નાખે છે એ આપણને અંકલ બતાવી દે છે, જે એમના જે સિક્રેટ મસાલા છે આપણે નહીં પૂછીશું, પણ જે છે મસાલા એ આપણને બતાવી દેવાના છે. તો લાઈવ બનતા જોઈએ આપણે ભાજી, અને મેગી પ્રોસેસ જોઈએ આપણે. ચાલો. બટર, ઓકે, અમૂલ બટર અમે જે વાપરીએ, અમૂલ બટર વાપરીએ છીએ. બરાબર. ઓઇલમાં નથી બનાવતા ભાજી, જ્યાં નામ પૂરતું ઓઇલ યુઝ થાય છે. અલગ અલગ આમ ડિસાઇડ કરાય કે ઓઇલમાં જોઈએ બટરમાં જોઈએ, આપણે જે પાઉંભાજી આપીએ છીએ બટરમાં જ આપીએ છીએ. કાંદા, લસણની ચટણી, મરચાં, એની પેસ્ટ, એનો મસાલો રેડી થયો પેસ્ટનું બધું કરીને, પછી અમારા મસાલા એમાં એડ થશે. આ ચટણી લસણની ચટણી છે. ઓકે. કટ કરેલા ટામેટા, ટોમેટા, શિમલા મરચાં, શિમલી મિર્ચ, મીઠું, હા કોણ સી ચટ પર પેસ્ટ ડાલાઈ? હા, મરચાની પેસ્ટ છે તીખાસ માટે, જેમને જે વધારે પહેલાં ગ્રેવી ટાઈપ નાખી દીધી આપણે. હા, અને આ થોડી પહેલાં લસણની ચટણીનો પેસ્ટ હતો, હવે મરચાની પેસ્ટ નાખીએ. નોર્મલ બનાવીને આપીએ, તીખું કહો તો પછી અમે તીખું બનાવીને આપીએ. આજે અમારે ક્યાંથી થાય ને એ મસાલો અમને બોલો ખાસ બતાવો. હા, અમારો સ્પેશિયલ મસાલો છે. આનાથી જ બ્લેક થશે? હા, અને બીજો એક મસાલો એડ થશે એનાથી બ્લેક થશે. ઓકે. હા, અમારા મસાલા છે. આ મસાલો સેમ છે, એ છે સેમ છે. આ પાઉંભાજી મસાલો છે. ઓકે.
જી તમે જોઈ શકો છો આમાં અમે વટાણા બટાકા અને ફ્લાવર યુઝ કરીએ છીએ ફ્લાવર ને ચોખ્ખો દેખાય છે અહીંમાં ફ્લાવર યુઝ નથી થતું ખરાબ અવારીમાં પીસી શાખા રહેશે એટલે તમે ફ્લાવર વટાણા બટાટા જે ખાધું એ મસાલાના ટેસ્ટ સાથે તમને રહેશે ઓકે આ જ વસ્તુને પછી આપણે જ્યારે સ્મેશ કરી દઈએ છીએ તો રેગ્યુલર આપણી પાઉંભાજી થઈ જાય છે પણ જ્યારે રેગ્યુલર સ્પેશ થઈ ગઈ પાછું વાજ હોય તો તમે વટાણા ખાધા બટાટા ખાધા એ ખબર નથી પડતી ખરાબ ભાઈ આમાં તમને એક એક પીસનો ટેસ્ટ આવશે ખરાબ પાઉંભાજી બ્લેક મસાલા હા અમારો સિક્રેટ મસાલા છે એટલે આજીને જ બ્લેક થાય છે આજથી બ્લેક થાય છે ઓકે આઈ એમ જોઈ લો ફ્રેન્ડ હવે એમનો જે બ્લેક મસાલો છે ને હવે આપણે રિવીલ નહીં કરવાનો બાકી છે કોન્સેપ્ટ જોરદાર હવે ટેસ્ટ કરીને આપણને જણાવીશું ઓકે આ ઉપરથી બીજું બટર નાખ્યું એટલે મિત્રો તમને અહીંયા મળશે ભાજી એકદમ બટર મલ્લબા અલ્લબ બ્લેક ભાજી એકચ્યુઅલી એક યુનિક કન્સેપ્ટ છે જે મુંબઈની અંદર બહુ ચાલે છે મુંબઈની અંદર આઈ થિંક મારા હિસાબથી લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા જે મેં ટ્રાય કરેલું બરાબર અને તે બહુ મસ્ત હતી પાઉંભાજી અમને મજા આવેલી પછી એ 2-3 વાર મેં ત્યાં મીરા રોડમાં ટ્રાય કરેલી આજે મારી વાઈફ કે બ્લેક પાઉંભાજી આપણે પેલી ખાધી હતી એવી અહીંયા મળે છે એમણે જ એકચ્યુઅલી એણે જોઈને કરેલું કે ભાઈ હા ભાઈ અહીંયા મળે છે ચલો જોઈ આવીએ ટેસ્ટ કરીએ કેવી છે શું છે હા અહીંયા નહીં આવું રહેશે તો મજા આવશે કંઈક નવું નવું ટેસ્ટ કરવાની મજા આવશે એવું છે કારણ કે નોર્મલ પાઉંભાજીને તો બધી જગ્યાએ પર મળે જ છે પણ બ્લેક પાઉંભાજી એક અલગ કન્સેપ્ટ છે તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે બ્લેક ભાજી જોઈ લો આ ડમ્પિંગ જુઓ ખાલી તમે ક્લોઝઅપ લો તો જો છે કે નહીં એની સાથે આપે છે આપણે એક્સ્ટ્રા લસણની ચટણી જોતી હોય તો આપે છે એટલે છાસ ડુંગળી ટામેટાનું સલાડ ટામેટ અને લીંબુ આપે છે અને ઉપર જો બટર દેખાતું હોય જોઈ લો ક્લોઝ અપ શોટ હવે બતાવી દો છે ને અને બટર બેમાં નાખ્યું લબાલબ બટર નાખી દીધું છે બરાબર છે લબાલબ બટર નાખી દીધું છે અને આ પાઉં જે પાઉંની ક્વોલિટી જોઈ લો ખાલી અને જે પાઉં છે ને એ ધાણાની અંદર આપણે ફ્રાય કરીને આપ્યા છે જોઈ લો હવે જોઈને લાગતું આમ એવા એવું લાગતું નથી હવે ટેસ્ટ કરી લઈએ ફાઇનલ બ્લેક ભાજી અમદાવાદની અંદર આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા જઈ રહ્યા છીએ પહેલું તો તમને બટરનો ફીલ બહુ જ આવશે સેકન્ડ ડીશ એમના જે મસાલા નાખ્યા છે ખડા મસાલા જે એમને કંઈ કંઈ જાતે બનાવ્યા કંઈ ખબર નહીં હવે ત્યાંથી લાયા હોય બોમ્બેથી મસાલા એકદમ જોરદાર છે યુનિક છે લસણનો ઉપયોગ વધારે થયો છે ઓવરઓલ ટેસ્ટ સારો છે આવા જેવું છે મજા આવી જશે તમને એક વખત તો અને જે પાઉં ને એ બધું તમને આપે છે જે એમની રીત જે છે ને સર્વ કરવાની રીત છે ને જે બનાવીને હાલવાની ઓરિજિનલ બોમ્બે ભાવ પાઉંભાજી જો તમે બોમ્બે ખાધી હોય ને તો વધારે ફરક નહીં લાગે તમને હું તો કહું છું લાગશે જ નહીં ફરક તો થોડો ઘણો પણ ઓવરઓલ ટેસ્ટ સારો છે સાથે લસણની ચટણી તમે એક્સ્ટ્રા નાખી શકો છો 100 રૂપિયા ભાવ છે પ્રાઇસ એની 100 રૂપિયા છે 100 રૂપિયામાં આગળ બે પાઉં આવે છે ઓકે 100 રૂપિયાની અંદર બે પાઉં 15 રૂપિયાની છાશ સલાડ આપે છે શું જોઈએ બીજું એકવાર તમે ટ્રાય કરવા આવો બ્લેક પુલાવ પણ બનાવે છે આપણે પણ નેક્સ્ટ ટાઈમ આવીશું ક્યારેક એને ટ્રાય કરીશું બ્લેક પુલાવ તો ચલો વધારે મોડું ના થાય પહેલાં આપણે વિડીયો પતાવી દઈએ તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને બને એટલો શેર કરો નવા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ જો તમે ખાધી હોય ને બ્લેક ભાજી તો કમેન્ટ કરજો અને એડ્રેસની બધું ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તમને તો મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય જય ગરી ગુજરાત વંદે માતરમ અને હજુ પણ કહું છું એક વખત જરૂર અહીં આવવા જેવું છે તો તમે અહીં ટેસ્ટ કરો એડ્રેસ બધું ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ચલો